નમસ્કાર મિત્રો, હું પ્રશાંત માવાણી સ્ટડી એક્યુ ગુજરાતીમાં આપ સૌનું ખૂબ જ હાર્દિક રૂપે સ્વાગત કરું છું. આજે આપણે 3 ડિસેમ્બર 2019 વર્તમાન પ્રવાહો ઉપર વિસ્તારથી ચર્ચા કરશું. આજનો પહેલો પ્રશ્ન છે, દેશવ્યાપી રસીકરણ અભિયાન મિશન ઇન્દ્રધનુષ 2.0 અંતર્ગત કેટલા રોગો આવરી લેવામાં આવશે? આનો જવાબ છે 8. મિશન ઇન્દ્રધનુષ અથવા તો ઇન્ટેન્સિફાઈડ મિશન ઇન્દ્રધનુષ, જેને IMI 2.0 કહેવામાં આવે છે, તો આને લોન્ચ ગઈકાલે એટલે 2 ડિસેમ્બરના રોજ કરવામાં આવેલું છે 2019. આખા દેશની અંદર વેક્સિનેશનની જે ડ્રાઈવ છે, ટીકાકરણની જે ડ્રાઈવ છે એ કરવામાં આવશે. અને આમાં કોને ટાર્ગેટ કરવામાં આવે છે, એક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે, 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને, રાઈટ? પ્લસ પ્રેગ્નન્ટ મહિલાઓને. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને પ્રેગ્નન્ટ મહિલાઓને ઇમ્યુનાઇઝ્ડ અથવા તો ટીકાકરણ આપવામાં આવશે. અને આજે ઇન્દ્રધનુષ, IMI ઇન્ટેન્સિફાઈડ ઇન્દ્રધનુષ મિશન ઇન્દ્રધનુષ જે છે, આનો લક્ષ્ય એ છે કે ડિસેમ્બર, જ્યારે આ લોન્ચ કરેલું છે ડિસેમ્બર 2019 થી માર્ચ 2020 સુધીમાં આપણા દેશના 272 જિલ્લા, જે 27 અલગ અલગ રાજ્યોમાં છે, એને કવર કરવામાં આવશે. રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ છે 2 ડિસેમ્બર. 2 ડિસેમ્બર જે છે આ દિવસ એક મહત્વનો દિવસ છે, એક કાળો દિવસ પણ છે આપણા ઇતિહાસ માટે, કારણ કે આ જ દિવસે ભોપાલની જે ગેસ દુર્ઘટના છે, ટ્રેજેડી છે, એ થઈ હતી. ભોપાલ ગેસ ટ્રેજેડી 1984, અને આજે 2019 છે, એ 35મી વર્ષગાંઠ છે આ ભોપાલ ગેસ ટ્રેજેડીની. MIC નામનો ગેસ, એટલે કે મિથાઇલ આઇસોસાયનાઇટ જે છે આ દુર્ઘટનામાં રિલીઝ થયો હતો. અને દુનિયાનો સૌથી ખરાબ, ભયાનક એક ઇન્ડસ્ટ્રીયલ દુર્ઘટના જે આપણે કહીએ તો એમાં આનું નામ આવે છે. 2,259 માણસોના મૃત્યુ થયા હતા. નીચેમાંથી કઈ ટીમે સૈયદ મુસ્તાક અલી ટ્રોફી, જે ક્રિકેટ માટેની ટ્રોફી છે, એ જીતી છે? આ છે કર્ણાટક. કર્ણાટક અને તામિલનાડુ વચ્ચે ફાઇનલ મેચ હતો અને આમાં કર્ણાટકની જીત થઈ છે. આગળ વધ્યા પહેલાં મિત્રો, અમારા પેનડ્રાઈવ અને ટેબલેટ કોર્સીસ અલગ અલગ એક્ઝામ્સ માટે પણ અવેલેબલ છે. અને ગુજરાત સ્પેસિફિક જો વાત કરીએ તો એક પેનડ્રાઈવ કોર્સ અવેલેબલ છે. આમાં સ્ટેટ લેવલના ઘણા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ, હિસ્ટ્રી, જિયોગ્રાફીના ટોપિક્સ છે. કોન્સ્ટિટ્યુશનના લેક્ચર્સ થોડા જ સમયની અંદર ફરીથી સ્ટાર્ટ થઈ જશે. તો આ બધી માહિતી તમને studyaq.com ઉપર મળી જશે. મનમાં કોઈ ક્વેશ્ચન, ક્વેરીઝ, ડાઉટ્સ હોય તો તમે અમને આ નંબર ઉપર કોલ પણ કરી શકો છો. જળવાયુ પરિવર્તન અંગે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, એટલે UNFCCCના 25મા જળવાયુ પરિવર્તન સંમેલન COP25નું આયોજન કયો દેશ કરી રહ્યો છે? જવાબ છે સ્પેન. મેડ્રિડની અંદર આ COP25ની મિટિંગ થશે. બેઝિકલી આ ચીલે નામનો જે દેશ છે એમાં થવાની હતી, પણ ચીલેની અંદર અત્યારના પોલિટિકલ ઇશ્યુઝ ચાલી રહ્યા છે, એટલે સ્પેનની અંદર આનું આયોજન કરવામાં આવ્યું છે. પણ ઓવરઓલ જે કંટ્રોલ છે એ ચીલે કરશે. કયા દેશને G20ની અધ્યક્ષતા આપવામાં આવી છે? જવાબ છે સાઉદી અરેબિયા. અત્યાર સુધી જાપાન જે છે, અત્યાર સુધી એટલે દર વર્ષે બદલતા રહે છે, તો જાપાન અત્યાર સુધી અધ્યક્ષ હતું, હવે સાઉદી અરેબિયા આનું અધ્યક્ષ બનશે. G20ની જે 2019ની મિટિંગ હતી એ જાપાનમાં થઈ હતી અને
જે સાઉદી અરેબિયા છે, ત્રણ વસ્તુઓ ઉપર ફોકસ કરશે. એક છે માણસો ઉપર, પીપલ, એમ્પાવરિંગ પીપલ, લોકોના સશક્તિકરણ માટે કામ કરવું. પછી આપણું જે આ પૃથ્વી ગ્રહ છે, પ્લેનેટને બચાવવાની કોશિશ, અને એની સાથે સાથે જે એનો નવી જે વસ્તુઓ છે એને સપોર્ટ કરવાનું કામ કરવું, એટલે કે ન્યૂ ફ્રન્ટિયર્સ. ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ છે શ્રી હરિ મોહન. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની ત્રીજી આવૃત્તિ નીચેમાંથી કયા શહેરમાં શરૂ થઈ હતી? જવાબ છે ગુવાહાટી. આ વર્ષે બે નવી ગેમ્સ એડ કરવામાં આવેલી છે. એક છે સાયકલિંગ, સેકન્ડ વન ઇઝ લોન બાઉલ્સ. કયા ફોર્મ્યુલા વન રેસર આબુધાબી ગ્રાન્ડ પ્રિક્સ ટાઇટલ જીત્યું છે? જવાબ છે લુઇસ હેમિલ્ટન. એ પોતે મર્સિડીસ ટીમ તરફથી રમે છે, રાઈટ. સરકારી કંપની MMTC કયા દેશમાંથી 11,000 મેટ્રિક ટન ડુંગળીની આયાત કરશે? જવાબ છે તુર્કી. હજ પ્રક્રિયાને સંપૂર્ણ ડિજિટલ બનાવનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે? આ છે આપણો દેશ ભારત. ડિજિટલ યુનો એપ્લિકેશન છે, હજ પ્રોસેસ જે આખી છે ડિજિટલ, જેમ કે મોબાઈલ એપના માધ્યમથી ઈ વિઝા, પછી હેલ્થ ફેસિલિટી છે, લગેજને પ્રી ટેગિંગ મળી જાય, તો આ બધી ફેસિલિટી જે છે એ ભારતે ચાલુ કરેલી છે. ભારતીય ચૂંટણી પંચે જનનાયક જનતા પાર્ટી JJPને કયા રાજ્યની રાજ્ય પાર્ટી તરીકે માન્યતા આપી છે? આ જવાબ છે હરિયાણા. અને આ જે પાર્ટી છે એનો સિમ્બોલ છે ચાવી, કી. સિસ્તુરા સિંગકઈ કઈ પ્રજાતિનું વૈજ્ઞાનિક નામ છે? આ એક માછલીનું નામ છે. આ માછલી તમને મેઘાલયમાં જોવા મળે છે. આ પ્રશ્ન પૂછાઈ શકે. મેઘાલયના પશ્ચિમ ખાસી હિલ્સમાં જોવા મળે છે, અને જે નદી છે ત્યાંની એનું નામ છે વાહબલેઈ. ફરીથી લખું છું, WAHBLEI. વાહબલેઈ જે છે આ એક નદીનું નામ છે. તાજેતરમાં અવસાન પામેલા પ્રખ્યાત થિયેટર કલાકાર પરમાનંદ સાહુ કયા રાજ્યના છે? પરમાનંદ સાહુ ઓડિશા રાજ્યના છે અથવા તો હતા. 63મી રાષ્ટ્રીય શોટગન ચેમ્પિયનશિપમાં પુરુષોના સ્કીટમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? જવાબ છે અંગદ વેરસિંહ બાજવા. નીચેમાંથી કયા રાજ્યમાં હોર્નબિલ ફેસ્ટિવલની 20મી આવૃત્તિનું આયોજન થયું? જવાબ છે નાગાલેન્ડ. નાગાલેન્ડ જે છે એને રાજ્યનું જે એક સ્ટેટસ છે એ 1 ડિસેમ્બર 1963 મળેલું હતું, 1 ડિસેમ્બર. અને નાગાલેન્ડ આપણા દેશનું 16મું રાજ્ય હતું, 16th સ્ટેટ. દસમો ભારતીય અંગદાન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? જવાબ છે 30 નવેમ્બર. આ જે અંગદાન દિવસ છે એ નોટો દ્વારા ઉજવવામાં આવે છે, NOTTO. નોટોનો ફૂલ ફોર્મ થાય છે નેશનલ ઓર્ગેન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન. ફરીથી બોલું છું, નેશનલ ઓર્ગેન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન. યુદ્ધ અભ્યાસ મિત્ર શક્તિ 2019ની
સાતમી આવૃત્તિનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું? આનો જવાબ છે પુણે. અને આ જે મિત્ર શક્તિ છે એ કયા બે દેશ વચ્ચે આનું આયોજન કરવામાં, અથવા તો કયા બે દેશ વચ્ચે થાય છે? સ્વાભાવિક છે, એક તો છે ભારત અને બીજો છે શ્રીલંકા. એશિયન ડેવલપમેન્ટ બેંક એડીબીના નવા અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાયા છે? માસાત્સુગુ અસાકાવા. માસાત્સુગુ અસાકાવા આ પોતે જાપાનના છે, ઓફકોર્સ નામ ઉપરથી ખ્યાલ આવી ગયો હશે તમને. અને ઇનફેક્ટ જાપાનના જે પ્રાઇમ મિનિસ્ટર છે, જાપાનના પ્રાઇમ મિનિસ્ટર એના એક સ્પેશિયલ એડવાઇઝર છે. અને આજનો લાસ્ટ પ્રશ્ન છે, કયો દેશ તેની ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ નોંધણી શરૂ કરશે? અને જવાબ છે બાંગ્લાદેશ. એન્ડ ધેટ્સ એવરીથિંગ ઇન ટુડેઝ ડિસ્કશન. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાકીના અમુક જે વિડીયોઝ છે 28 નવેમ્બરથી લઈને ડિસેમ્બર 1 અને 2, તો આ વિડીયોઝ પણ તમને એક બે દિવસની અંદર પ્રોવાઈડ કરવામાં આવશે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.